ચારી સમોને ઝડપી પાડી 11 ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરામાં રાત્રિના સમયે ચડ્ડી બનિયાન ધારણ કરવા સહિતના ગરફોડ ચોરીના ગુનાઓ કરતી દાહોદની માતવા ગેંગના 4 આરોપીઓને ચોરી કરેલ રૂપિયા 4.5 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડી વડોદરાના 11 ગરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુનિલ વહોનિયા, નિલેશ મકવાણા, પપ્પુભાઈ તડવી અને સુખરામ વડવી આ 4 સમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી દ્વારા પત્રકાર પરિષદ સંબોધી વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ચાલુ વર્ષમાં તમે લોકો જાણો છો એમ રાત્રિના સમયે ગરફોડ ચોરીના ઘણા બનાવો બનેલા અને એમાં પણ ખાસ કરીને ચડી બનિયાનધારી ગેંગ એક એ પ્રકારનો ત્રાસ હતો કે લોકોમાં એક ભયનું વાતાવરણ હતું. ખરેખર એ લોકો ચડી બનિયાનધારી નહીં પરંતુ એને જે ઉપરના કપડાં પહેર્યા હોય પેન્ટ અને શર્ટ એ ચોરી કરતી વખતે પેન્ટ ઉપર ચડાવી દે અને શર્ટને કાઢી અને કમરે બાંધી દે એની અંદર પથ્થરો અને વગેરે રાખે અને ચોરી કરવા જતા અને જો કોઈ એમને જોઈ જાય તો એના ઉપર બચવા માટે પથ્થરમારો કે બીજી રીતે એસોલ્ટ પણ કરતા. આ એમોની એક આખી ટોળકી હતી અને ઘરફોડ ચોરીના ઘણા ગુનાઓનો એ લોકોએ અંજામ આપેલો. તો પાછલા ઘણા દિવસથી ક્રાઇમ બ્રાન્ચની અમારી અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે કાર્યરત હતી. એમાં અમને ગઈકાલે સફળતા મળી છે. દાહોદ જિલ્લાના માતવા ગામના લોકો હોવાથી અને માતવા ગેંગ તરીકે ઓળખે છે અને તેનો મુખ્ય સૂત્રધાર છે સુનિલ નરસિંહ વહોનિયા અને એની સાથે એના સાગરિક નિલેશ રેવાભાઈ મકવાણા, પપ્પુભાઈ જવસિંહભાઈ તડવી અને સુખરામ દેવાભાઈ વડવી આ 4 આરોપીઓને અમે પકડેલા છે અને એમની સઘન પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં એણે અસંખ્ય જગ્યાએ આ પ્રકારની ચોરીઓ કરી છે એવું અમને જાણવા મળ્યું છે. એવું એ જગ્યા પણ બતાવી છે અને એ જ પૈકી 11 ગુનાઓ તો ઓલરેડી વડોદરા શહેરમાં દાખલ થયેલા છે. એ સિવાય પણ જો બીજા ગુનાએ જગ્યા બતાવશે તો આ આંકડો આનાથી પણ વધી શકે એમ છે. આ આરોપીઓને પકડી અને તેમની પાસેથી ટોટલ 4,66,943 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તે બધાની ધોરણસર ધરપકડ કરી અને જે પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયા છે એ પોલીસ સ્ટેશનમાં આ લોકોને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ છે તે થાણા ઇન્ચાર્જશ્રીઓ કરતા હશે એ કરશે. આરોપીઓ ગોત્રી વિસ્તારમાંથી અમને મળી આવ્યા છે. અમે ઘણા સમયથી એના ઉપર વોચમાં હતા અને દિવાળીના દિવસો ઉપર એ મોટી ઘરફોડ કરવાની એક ફિરાકમાં હતા અને એ ચોરીનો અંજામ આપે એ પહેલાં અમે તેને ચોરીના સાધનો ગણેશિયા વગેરે જે સાધનો હોય છે એ રોકડ મુદ્દામાલ 37,000 રૂપિયા રોકડા છે, બીજા સોના ચાંદીના દાગીના છે અને મોબાઈલ વગેરે મળીને ટોટલ 4,66,000 રૂપિયાનો મુદ્દામાલ અમે રિકવર કરેલો છે. તમે જાણો છો એમ કિંમતી વસ્તુઓ જો ઘરમાં હોય તો આપણે બને ત્યાં લગી બધા નહીં જતા લોકલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરી શકાય છે કે આ ઘર બંધ છે. એ સિવાય કિંમતી વસ્તુ ઘરમાં નહીં રાખતા જો લોકરમાં કે ત્યાં હોય તો એ વધારે હિતાવહ છે. વિશેષમાં સોસાયટીઓમાં તમે જાણો છો તેમ ચોકીદારો પણ હોય છે, એ પણ સજાગ રહેવા જોઈએ. પોલીસનો નાઇટ રાઉન્ડ ચાલુ હોય છે, પોલીસ સાથે કોઓર્ડિનેશન કરીને જો ચોકીદાર વગેરે પણ સરસ રીતે નાઇટ રાઉન્ડ કરે, પોલીસ તો એની જવાબદારી સમજે છે, નિભાવે છે અને કામ અમારું જ છે, 100% અમારી જ જવાબદારી છે, પણ સાથે સાથે જનતાનો પણ સહકાર અમને મળે તો આમાં અમે ઘણે અંશે સફળ રહીશું ચોરીઓ અટકાવવા માટે. ના, એ સિવાય કોઈ બીજા હથિયારો નહીં. એ લોકો કોઈ હાથ વગું હથિયાર એટલે ધારો કે કોઈ જગ્યાએ જવું હોય તો કોઈ લાકડી પડી છે તો એ લઈને અથવા તો કોઈ ઝાડ છે તો એનું એક લાકડા જેવું કાપી લે, બાકી કોઈ એવા ઘાતક હથિયારો ધારણ કરી અને સાથે જવું એવું નહીં, પરંતુ પોતાનો બચાવ માટે પથ્થર સાથે રાખતા હતા એવી એની એમો જાણવા મળી છે. આ ગુનાઓ છે એ 2024ના છે એટલે તમે સમજી શકો છો કે આજે 10મો મહિનો ચાલે છે અને આ બધા ગુનાઓ છે એ ટોટલ અમે છાણી, નંદેસરી, લક્ષ્મીપુરા, ગોત્રી, માંજલપુર, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે,
ખાસ કરીને વડોદરા શહેરથી જે આઉટર વિસ્તારની સોસાયટીઓ છે, સિટીને છોડીને બહારનો વિસ્તાર, એને એ ટાર્ગેટ બનાવે છે. ના, એ લોકો દિવસ દરમિયાન રેકી કરતા હતા અને રાત્રે પોતાની રીતે આવતા હતા, વાહન કોઈ ઉપયોગ કરતા હતા.